વધઈમાં મોબાઈલની દુકાનોમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો. દુકાનમાં અજાણ્યા ચોરટા ઈસમોએ દુકાનના શટરના બંને સાઈડના નકુચાઓ કોઈ સાધન વડે તોડી શટર ઊંચું કરી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનના શોકેસમાં મૂકેલા આઈટેલ કંપનીના નવા મોબાઈલ નંગ 13 તેમજ એસેસરીઝ તથા પરચુરણ રૂપિયા કિંમત 1500 મળીને કુલ કિંમત રૂપિયા 11367ની ચોરી થઈ હતી. જે ઘટનાને લઈને વધઈ પોલીસે ગંભીરતાને ધ્યાન લઈ ચોરીનો ભેદ ઉકેલવા ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરી છે. અલગ અલગ ટીમો બનાવી મોબાઈલ તેમજ એસેસરીની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દરમિયાન બે આરોપીઓ ચોરી ગયેલ મોબાઈલના IMEI નંબર ઉપરથી CDR તથા SDR વગેરેની ટેકનિકલ મદદથી કુલ 10 નંગ મોબાઈલ કબજે કરી કોશિમ પાતાળ ગામના બે આરોપીઓ કમલેશ પાવર સાગર ખડિયાદની પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવી છે. બાગી પ્રવીણ ઉર્ફે પરિયો બનાસકાંઠા જે પકડાયેલા આરોપીની સહ આરોપી છે. આરોપી ચોરીના ગુન્હાના લીધે GJ08AC7020 મોટરસાયકલ તથા 3 મોબાઈલ લઈ ભાગી ગયેલ છે. આરોપીની શોધખોળ હાથ ધરી ધરપકડ કરવા વધઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કુલ મુદ્દામાલ 7300 મળ્યો છે. 2567નો મુદ્દામાલ બાકી છે. આ ચોરીનો ભેદ ઉકેલવામાં વધઈ પોલીસ સ્ટેશનના PSI DD વસાવા, હેડ કોન્સ્ટેબલ સોમનાથભાઈ ગણપતભાઈ લાહોનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રમણીકભાઈ હમીરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ જગદીશસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રશ્રી નારસિંહભાઈને મોટી સફળતા મળી હતી. શેખર ખેરનાનો રિપોર્ટ, ડાંગ.